हेलो स्टूडेंट्स, हवे आगळ आपणे वात करीशुं मोल अंश, मोलारिटी अने मोलालिटी विषय। तो सौथी पहला वात करीए आपणे मोल अंश। तो मोल अंश आ जे छे ए तमारे 11मामां पण आवशे, 12मामां पण आवशे अने आगळ જ્યાં સુધી ભણો ત્યાં સુધી આ બધા પર્યાયો તમને ખૂબ જ કામ લાગવાના છે। તો મોલ અંશ એ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે। તમારે ધારો કે કોઈ ઘટકના મોલ અંશો પણ છે, તો મોલ અંશ શું છે? તો કોઈ પણ ઘટકનો તમારે જેનો મોલ અંશ શોધવો છે એના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલનો જે ગુણોત્તર થાય એને મોલ અંશ કહેવાય। ધારો કે ઘટક એ અને ઘટક બી ભેગું થઈ અને દ્રાવણ બનેલું છે, બરાબર છે? તો ધારો કે મારો ઘટક એ ના મોલ અંશ શોધવા છે, હું લખીશ ઘટક એ ના મોલ અંશ બરાબર ઘટક એ ના મોલ ભાગ્યા ઘટક એ વત્તા જે ઘટકના તમારે મૂળ અંશ શોધવાના છે એના મૂળ ભાગ્યા દ્રાવણના કુલ મૂળ। હવે મૂળ એટલે શું? તો કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ। શું થશે? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ। હવે તમને ધારો કે મોલ નથી આપ્યા કે ભાઈ કેટલા મોલ આસ આની અંદર કેટલા મોલ વપરાયેલા છે સંયોજનના કોઈ પણના, તો તમારે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલાં શું શોધવું પડશે? મોલ। અને મોલે તમે ક્યારે શોધી શકશો? જ્યારે તમને વજન અને આણ્વીય દળ આપેલું હોય ત્યારે। તો ધારો કે તમને એવું કીધું છે કે 4 ગ્રામ NaOH ને ઓગાળેલ છે, તો તમારું આ જે 4 ગ્રામ રહ્યું એ તમારું શું થશે? વજન। અને NaOH નું આણ્વીય દળ કેટલું થાય? તો કે Na વત્તા O વત્તા H કેટલું થશે? એનું 40 ગ્રામ પર મોલ જેટલું। તો એનો મોલ આપણે શોધવું છે, તો મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા આણ્વીય દળ। તો એનું વજન કેટલું છે? તો કે 4 ગ્રામ અને NaOH એનો આણ્વીય દળ કેટલો હશે? 40 ગ્રામ। તો શું કરીએ આપણે? 4 ભાગ્યા 40 કરીએ એટલે આપણને શું મળી જશે? એનો જે મોલ છે એ મળશે, બરાબર? તો આ રીતે પહેલાં મોલ શોધવાના। હવે NaOH ને ઓગાળેલ છે પણ શેમાં? તો કે પાણીમાં। શેમાં ઓગાળે છે? પાણીમાં। તો હવે અહીંયા પાણીના મોલ શોધવા પડે, તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ। હવે પાણીમાં ઓગાળે છે પણ કેટલા? તો કે 1 લિટર અથવા તો 1 કિલોગ્રામ એ રીતે। તો તમારાને કેટલામાં રોકવાના છે? તો 1000માં ભાગ્યા આણ્વીય દળ એનું કેટલું થાય? તો કે 18। તો આ રીતે પાણીના મૂળ મળી જાય, આ રીતે આપણને NaOHના મૂળ મળી જાય। હવે એ બંનેના મૂળ મળી ગયા આપણને, એટલે આપણે શેમાં આ મૂકવાનું છે? મોલ અંશમાં। મોલ અંશ બરાબર ઘટક એના મૂળ, ધારો કે તમારે NaOHના મૂળ શોધવા છે, તો અહીંયા NaOHના મૂળ ભાગ્યા આ બંનેના જે મોલ આપે છે એનો શું કરવાનો? તમારે સરવાળો કરવાનો, એટલે તમને શું મળી જશે? મોલ અંશ મળશે, બરાબર છે? તો આ પ્રમાણે આપણે મોલ અંશ શોધી શકીએ છીએ। તો આપણને આગળ દાખલો આપેલો છે, જો મૂળ અંશનું અહીંયા આપેલું નથી, આપણે સ્વાધ્યાયમાં જોઈએ કદાચ એકાદું આપેલું હોય મૂળ અંશ શોધવા માટેનું, તો
तो आप जो ये बराबर छे, परंतु आपणे एक उदाहरण लईए अने जोईए के 4 ग्राम HCl ने 250 ml पानी में ओगाळे छे। बराबर है तो तमने शु खबर होवी जोईए तो के HCl नो अणु भार पानी नो अणु भार बराबर छे अने 250 ml આપેલા છે તમારે એને સેમાં ફેરવવા પડે લિટરમાં બરાબર છે એ આને તમારે સેમાં ફેરવી દેવાના લિટરમાં ફેરવી દેવાના તો સૌથી પહેલા આપણે શું શોધવું પડે મોલ એ મોલ શોધવાના છે ધારો કે આપણે શોધીએ HCl ના મોલ HCl નું વજન ભાગ્યા એનું આણ્વીય દળ H વત્તા Cl એ કેટલું થશે 1 વત્તા 35.5 કેટલું થશે 36.5 જેટલું થશે તો શું થશે વજન ભાગ્યા આણ્વીય દળ તો વજન એનું આપ્યું છે 4 ગ્રામ આણ્વીય દળ આપ્યું છે 36.5 બરાબર અહીંયા તમારે આનું સાદું પાછું એટલે શું મળશે તો કે HCl ના મોલ મળશે હવે આપણે શું શોધવાનું છે તો કે પાણીના મોલ બરાબર પાણીનું વજન 0.25 ભાગ્યા એનું આણ્વીય દળ 18 તો તમને આ શું મળશે પાણીના મોલ મળશે હવે તમારે શું શોધવાનું છે તો કે મોલ અંશ ધારો કે તમને એમ કહું HCl ના मोल अंश HCl ना मोल अंश बराबर HCl ना मोल भाग्या HCl ना मोल वत्ता पानी ना એટલે કે H2O ના મોલ બરાબર છે તો આ પ્રમાણે આપણે કોઈ પણ ના મોલ અંશ શોધી શકીએ છીએ બીજું અહીંયા અગત્યની વસ્તુ એ છે કે હંમેશા મોલ અંશ એટલે કે મોલ અંશ જે છે એ બે વસ્તુનો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય જેમ કે તમે HCl ના મોલ અંશ શોધ્યા પછી તમે પાણીના મોલ અંશ શોધો છો ધારો કે આ સૂત્ર મૂકો છો H2O ના મોલ અંશ બરાબર H2O ના મોલ ભાગ્યા H2O ના મોલ વત્તા HCl ના હવે આમાં તમે કિંમત મૂકશો HCl ના મોલ અહીંયા જે જવાબ આવે છે 1 પાણી ના મોલ અહીંયા જે જવાબ આવે છે 1 તો તમે અહીંયા કિંમત મૂકશો એટલે તમને શું મળશે બંને ના મોલ અંશ મળશે બરાબર તો HCl અને H2O એક દ્રાવ્ય છે અને એક દ્રાવક છે તો અહીંયા HCl ના મોલ અંશ અને H2O ના મોલ અંશ તમને મળશે અને એ બંનેનો સરવાળો કરશો તો હંમેશા તમને કેટલું મળશે એક મળશે કોઈ પણ બે વસ્તુ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક એના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય 1 હોય ત્યારે તમારે આ મોલ અંશનો સરવાળો કરો તો 1 થી વધારે તમને મોલ અંશનો સરવાળો મળશે નહીં અને આ બધી વસ્તુ તમે 12માં આગળ ભણશો બરાબર છે તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય 1 અને આપણે મોલ જે છે મોલ એને હંમેશા શેના વડે દર્શાવીશું એન વડે મોલ જે દર્શાવવા છે એને કઈ રીતે દર્શાવીશું આપણે તો કે એન વડે દર્શાવીશું આગળ આપણો છે મોલારિટી તો મોલારિટી એ ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાતો એકમ છે બરાબર મોલારિટી નોર્માલિટી મોલારિટી આ બધી વસ્તુ પ્રયોગશાળાની અંદર વધારે
कारण के आपणे जे द्रावण बनावाना होय छे एनी सांद्रता आपणे मोलारिटी मोलारिटी अथवा तो नॉर्मालिटी में मापता होईए छे। एटला माटे अहींया आपणे जो तमने कोई पण वस्तुनी मोलारिटी आपेली होय तो एक लीटर द्रावण में रहेला द्रव्यना मोलनी संख्या ने एनी मोलारिटी कहे छे। शू तो के एक लीटर द्रावण में द्रव्य मोल की संख्या बराबर छे कि तमे एक लीटर द्रावण नी अंदर केटला मोल द्रव्य करेला छे। द्रव्य एटले ओगाड़ू बराबर। धारो के खांड ने पानी में ओगाड़ी छे तो खांडला केटला मोल पानी में ओगड़ेला छे એને એની શું કહીશું આપણે મોલારિટી કહીશું બરાબર। મોલારિટીનું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કુલ કદ લીટર બરાબર છે। અહીંયા દ્રાવણનું કુલ કદ તમારે લીટરમાં જ લખવાનું છે। તમને એમએલમાં આપેલું હોય તો તમારે એને લીટરમાં ફેરવવાનું છે, પણ તમારે લીટરમાં ના ફેરવવું હોય તો ગુણ્યા અહીંયા શું કરી દેવાના, હજાર કરી દેવાના, એટલે તમારું એમએલમાંથી શેમાં ફેરવી જાય, લીટરમાં ફેરવાઈ જાય। બાકી તમે એક લીટર બરાબર આટલા એમએલ તો આટલા એ કેટલા એમ કરી અને તમે એની જે ત્રિરાશિ છે એ મૂકીને પણ તમે એનો આન્સર મેળવી શકો છો। અને એવું કંઈ જ ના કરવું હોય તો ખાલી ઉપર ગુણ્યા શું કરી દેવાના, હજાર કરી દેવાના, એટલે તમારો જે લીટર છે એ શેમાં કન્વર્ટ થઈ જશે, એમએલમાં કન્વર્ટ થઈ જશે, સોરી એમએલ છે એ લીટરમાં કન્વર્ટ થઈ જશે। ક્લિયર? તો આ છે મોલારિટીની વ્યાખ્યા, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કુલ કદ લીટરમાં। ધારો કે આપણી પાસે એક પદાર્થ એને હોય છે એક મોલર દ્રાવણ છે અને તેમાંથી આપણે 0.2 મોલર દ્રાવણ બનાવવાનું છે। તમને શું કીધું છે? તમારી પાસે એને હોય છે એક મોલર દ્રાવણ છે અને એમાંથી તમારે 0.2 મોલર બનાવવાનું છે। આમાંથી કેટલું બનાવવાનું છે? તો 0.2 મોલર। તો હવે તમે કઈ રીતે બનાવશો? તો કે આપણને એક લીટર દ્રાવણમાં 0.2 મોલ એનએઓએચની જરૂર પડશે। તમે સમજો અહીંયા મોલરનો મતલબ શું થાય છે? હું એમ કહું છું કે એનએઓએચનું એક મોલર દ્રાવણ, તો એને આપણે કઈ રીતે કહી શકું? તો આનો મતલબ, એક મોલર દ્રાવણનો મતલબ થાય છે કે એક લીટર પાણીની અંદર એનએઓએચના એક મોલ જેટલા અણુ હાજર હશે। પછી હું એમ કહું કે એનએઓએચનું 0.2 મોલર દ્રાવણ, એનો મતલબ શું થાય કે એક લીટર દ્રાવણની અંદર એનએઓએચના 0.2 મોલ હાજર હશે। તો અહીંયા મારે 0.2 મોલ વાળું શું બનાવવાનું છે? દ્રાવણ બનાવવાનું છે। તો આપણે એક મોલર એનએઓએચના દ્રાવણનું કેટલું કદ 0.2 મોલ એનએઓએચ ધરાવતું હશે એના માટેની ગણતરી કરીએ। ધારો કે તો કે એક મોલ ની અંદર કેટલું હશે? તો કે એક લીટર આપણે એવું કહી શકીએ કે ભાઈ એક મોલર દ્રાવણ કેટલામાં બનેલું છે? તો કે એક લીટરમાં બનેલું છે। તો મારે 0.2 મોલર બનાવવું હોય તો એના માટે કેટલું કદ જોઈએ? તો શું કરીશ? તો કે 0.2 ગુણ્યા 1/1 એટલે કેટલું આવશે? તો કે 0.2 લીટર આવશે। કેટલું આવશે? તો કે 0.2 લીટર એટલે કેટલું થશે? તો કે 200 ml। કેટલું થશે? તો કે 200 ml। હવે આપણે કેટલું એક મોલર દ્રાવણ જે છે એને હોઈશું બરાબર છે, તો એક મોલ એનએઓએચના દ્રાવણના 200 ml લેવામાં આવે અને તેમાં પાણી ભરી અને 1 લિટર સુધી બનાવવામાં આવે એટલે તમારું જે દ્રાવણ છે એ 0.2 મોલર થઈ જશે। સમજો વસ્તુ, તમારી પાસે ઓલરેડી આ, ધારો કે તમારું શું છે, ફ્લાસ્ક છે,
આની અંદર મેં કહું છું કે તમારી પાસે આ કેટલું છે તો કે 1 મોલર દ્રાવણ છે બરાબર હવે હું એમ કહું કે આ દ્રાવણનો જ ઉપયોગ કરી અને તમારે 0.2 મોલર દ્રાવણ બનાવવાનું છે એવું નથી કે ભઈ અલગ જ પાણી લેવાનું એની અંદર 0.2 મોલ ઓગાળવાના અને એ જે દ્રાવણ બને એને 0.2 કહેવાનું ના 1 મોલર દ્રાવણનો જ ઉપયોગ કરી અને તમારે શું બનાવવાનું છે તો કે 0.2 મોલર વાળું દ્રાવણ બનાવવાનું છે તો તમે કઈ રીતે બનાવશો તો આપણે શું કરવાનું છે અહીંયા મેં ત્રીજી રાશિ લીધી કે 1 મોલર જેટલું જે 1 મોલ છે એને વંશના એ 1 લિટરમાં ઓગળેલા છે તો મારે 0.2 મોલ લેવા હોય તો એ કેટલા લિટરમાં ઓગળેલા હશે તો એ કેટલા લિટરમાં ઓગળેલા હશે તો કે 0.2 લિટર એટલે 0.2 લિટર એટલે કેટલું થાય 200 ml તો હવે હું શું કરીશ કે આ જે છે ફ્લાસ્ક એની અંદરથી 200 ml લઈ લઈશ એને સ્ટોક સોલ્યુશન કહેવાય શું કહેવાય સ્ટોક સોલ્યુશન આ હું 200 ml આમાંથી લઈ લઉં હવે એ 200 ml લીધું મેં તેની અંદર તો કે મારી પાસે 1 લિટરનું આવો ફ્લાસ્ક હતો મેઝરિંગ સિલિન્ડર હતો એમાં મેં લીધું અહીંયા 1 લિટરનો કાપો આપેલો છે કેટલાનો તો કે 1 લિટર હવે મેં અહીંયા શું કર્યું 100 200 300 400 500 600 700 800 900 અને 1 લિટર બરાબર આ એમએલના કાપા છે હવે મેં અહીંયા 200 ml સુધીનું સોલ્યુશન શેમાંથી લીધું આમાં 1 મોલરવાળા દ્રાવણમાંથી લીધું તો એ 200 ml સોલ્યુશન હું આમાં નાખી અને આટલા સુધી શું રેડી દઈશ તો કે પાણી એટલે તમારું જે દ્રાવણ છે એ 1 મોલરમાંથી 0.2 મોલર દ્રાવણ બની જશે બરાબર છે આ કેલ્ક્યુલેશન ખૂબ જ અગત્યની છે બરાબર કેટલા આપણે માસ્ટર ડિગ્રી કરતા હોવા છતાં પણ આપણને સ્ટોક સોલ્યુશન બનાવવાનું કે ભાઈ આટલા માટે આટલું બનાવો તો આપણને આવડતું નથી તો અહીંયા તમને એ વસ્તુ શીખવાડવામાં આવી છે કે કઈ રીતે તમને 1 સાંદ્રતાવાળું દ્રાવણ આપ્યું હોય ને એમાંથી તમે બીજી સાંદ્રતાવાળું દ્રાવણ બનાવી શકો એ વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવેલી છે હવે ધારો કે તમને આ તો વાત કરી આપણે 1 સોલ્યુશનમાંથી બીજું સોલ્યુશન બનાવવાની પણ તમને કોઈ કહે કે ભાઈ 1 મોલર NaOH નું દ્રાવણ બનાવો આવી રીતે કોઈ કહે છે કે ભાઈ મારે 1 મોલર NaOH નું દ્રાવણ બનાવવું છે તો હું કઈ રીતે બનાવીશ બરાબર છે તો તમારે ધારો કે આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર તમારે 1 મોલર NaOH નું દ્રાવણ બનાવવું હોય તો તમે એમ પ્રેક્ટિકલી કઈ રીતે યાદ રાખશો તો 1 મોલર જ્યારે તમારે મોલારિટી આપી હોય કોઈ પણ વસ્તુની તો તમે એના અણુ ભાર જેટલું વજન એક લીટરમાં ઓગાળો એટલે 1 મોલર દ્રાવણ બને હવે એને વર્ષનો અણુ ભાર કેટલો છે તો કે 40 ગ્રામ તો હું 40 ગ્રામને 1 લિટરમાં ઓગાળું એટલે મારું જે દ્રાવણ છે એ 1 મોલર બનશે પણ તોય તમને ધારો કે આ સૂત્રનો ઉપયોગ કરીને તમને હું એમ કહું કે ભાઈ 1 મોલર દ્રાવણ બનાવો તમારું મોલારિટી બરાબર કેટલું મૂકવું પડે તો કે 1 પછી દ્રાવ્યના મોલ એટલે એને હોય ચોકાળવાનું છે એટલે વજન ભાગ્યા આણ્વીય દળ ભાગ્યા દ્રાવણનું કુલ કદ બરાબર હવે વજન કેટલું થશે એનું એ આપણને ખબર નથી વજન મારે શોધવાનું છે મારે કેટલું ઓગાળવું છે એ એટલે વજન મને ખબર નથી વજન મારે શું કરવાનું છે અહીંયા શોધવાનું છે આણ્વીય દળ એટલે તો કે 40 ગ્રામ તો અહીંયા અંશનો છેદ ક્યાં આવશે છેદમાં દ્રાવણનું કુલ કદ તો કે 1 લિટર અને અહીંયા મોડાલિટી કેટલી આપી છે તો કે 1 તો આ બાજુ આ જાય તો શું થશે વજન બરાબર 40 ગ્રામ ગણતરી કર્યા પછી પણ તમને એ જ જવાબ મળ્યો અને એમને મેં તમને કીધું તો
એમાં પણ આપણને કેટલો જવાબ મળ્યો એ કે ભાઈ એના અણુભાર જેટલું વજન તમે એક લિટરમાં ઓગાળો એટલે તમને એક મોલર દ્રાવણ મળે. હવે આપણને આ વસ્તુ શેના માટે ખબર પડી ગઈ, એક મોલર માટે ખબર પડી ગઈ કે ભાઈ એના અણુભાર જેટલું વજન એક લિટરમાં ઓગાળો એટલે મને શું મળશે, તો કે 1 મોલર NaOH મળશે. હવે હું તમને એમ કહું છું કે મારે 0.05 મોલર NaOH બનાવવો છે. તો કઈ રીતે? તો તમારે ત્રિરાશિ મૂકવાની કે ભાઈ 1 મોલર NaOH બરાબર 40 ગ્રામ, તો 0.05 મોલર NaOH બરાબર કેટલા? તો શું થશે? 0.05 મોલર ગુણ્યા 40 ભાગ્યા 1. તો આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે કે મારે 0.05 મોલર NaOH બનાવવું હોય તો 1 લિટરમાં કેટલું વજન કરીને નાખવાનું થાય. બરાબર, આ બહુ બેઝિક વસ્તુ છે, આ બધી જ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. બીજું, તમે મેં તમને કીધું કે એક સાંદ્રતા આપેલી હોય ને એના ઉપરથી તમારે બીજી સાંદ્રતા શોધવાની છે. તો કદ કેટલું છે? V1 1000 ml એટલે કે 1 લિટર. M2 બરાબર કેટલા છે? આપણી શરૂઆતની મોલારિટી 1 મોલર. અને V2 આપણે કદ શોધવાનું છે કે એ 1 લિટરમાંથી આપણે કેટલું કદ લઈ શકીએ એ આપણે શોધવાનું છે. એટલે શું થશે? V2 બરાબર 0.2 ગુણ્યા 1 ભાગ્યા 1, એટલે અહીંયા પણ શું મળશે? V2 બરાબર 200 ml. બરાબર, તો આ પ્રમાણે તમે ત્રિરાશિ મૂકીને પણ અને M1 V1 બરાબર M2 V2 વાળું સૂત્ર મૂકીને પણ તમે એની અંદર કેટલા તમારે અંતિમ કદ શોધવું હોય પણ શોધી શકો છો, અને અંતિમ મોલારિટી શોધવી હોય તો પણ તમે શોધી શકો છો. તમને આમાંથી 3 વસ્તુ ખબર હોય તો તમે કોઈ પણ 2 વસ્તુ શોધી શકો છો. હવે છે કોયડો 1.7. તો કોયડો જે તમારો 1.7 છે એમાં તમને શું કીધું છે? જુઓ, 4 ગ્રામ NaOH, શું કીધું છે? 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી અને 250 ml દ્રાવણ બનાવેલ છે, તો આ દ્રાવણની મોલારિટી શોધો. 4 ગ્રામ બરાબર, તો આપણે શું મૂકીશું? મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લિટર. હવે દ્રાવ્યના મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. 40 દ્રાવ્યનું કદ લિટરમાં 250 ml આપ્યું છે. મેં કીધું હતું તમને ml આપ્યું હોય તો એને લિટરમાં ફેરવવાનું, અથવા અહીંયા ગુણ્યા શું કરી દેવાના? 1000 કરી દેવાના. તો શું થશે? 4 ભાગ્યા 40 ગુણ્યા 250 ગુણ્યા 1000. આનું સાદું આપશો તમે એટલે શું મળશે તમને? તો કે આન્સર મળશે 0.4 મોલર. શું મળશે આન્સર તમારો? 0.4 મોલર. બરાબર છે,
આગળ છે મોલાલિટી. તો મોલાલિટી એટલે દ્રાવ્યના મોલની સંખ્યા. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું, અહીંયા દ્રાવક છે કદ કિલોગ્રામમાં. અહીંયા આપણે દ્રાવણનું કદ લીટરમાં લઈએ છીએ, દ્રાવણ લઈએ છીએ, અને ત્યાં દ્રાવક લઈએ છીએ, બરાબર છે? તો અહીંયા દ્રાવ્ય અને દ્રાવકનું વજન તમને ખબર હોય તો તમે મોલાલિટી શોધી શકો છો. તો અહીંયા તમને જુઓ આપેલું છે કોયડો 1.8, એમાં તમને એમ કીધું છે કે 3 મોલર NaCl દ્રાવણની ઘનતા આપેલી છે, તો તમારે મોલાલિટી શોધવાની છે. તો એમ બરાબર 3 મોલ એટલે 1 લિટર દ્રાવણમાં NaCl નું કદ કેટલું હશે? મોલાલિટી તમને આપેલી છે 3 મોલ પર બરાબર. તો હવે તમારે કોઈપણની મોલાલિટી અથવા મોલ ઉપરથી તમારે એને બજેટમાં ફેરવવું હોય તો તમારે એને શું કરવું પડે? એના અણુભાર વડે ગુણવું પડે. તો તમારે ધારો કે અહીંયા NaCl ની વાત કરી છે, તો NaCl નું દળ તમારે શોધવું હોય તો તમે શું કરી શકો? તો કે NaCl નું દળ બરાબર મોલ કેટલા આપે છે? 3 × 58.5. તો તમને શું મળી જશે? એનું જે વજન છે એ મળશે, તો 175.5 ગ્રામ મળશે આ NaCl નું દળ. હવે 1 લિટર દ્રાવણનું દળ તો શું થાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ થાય. અહીંયા તમને ઘનતા આપેલી છે કેટલી? તો કે 1.25 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે? તો કે 1000 એટલે 1 કિલોગ્રામ હોય આની અંદર, એટલે આને 1000, અને તમારો જે જવાબ આવશે એ આવશે 1250 ગ્રામ. તો તમને બંનેના દળ મળી ગયા છે, દ્રાવણ અને દ્રાવક બંનેના. તો મોલાલિટીના સૂત્રમાં તમારે મૂકવાનું છે દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું કદ કિલોગ્રામમાં. તો અહીંયા દ્રાવણમાં પાણીનું દળ આપણને આ 1250 ગ્રામ મળ્યું અને આ 175.5 ગ્રામ. તો દ્રાવણમાં પાણીનું દળ, કારણ કે આપણે દ્રાવકનું કુલ કદ કિલોગ્રામમાં, અહીંયા દ્રાવણનું નહીં ચાલે, આજે આપણે શોધ્યું એ દ્રાવણનું શોધ્યું. તો આપણે શું કરવું પડશે કે દ્રાવકનું કદ શોધવા માટે આ બંનેની બાદબાકી એટલે કે 1250 - 175.5 કરો એટલે તમને દ્રાવકનું દળ મળે. એ કેટલું મળશે? તો કે 1074.5 ગ્રામ આ મળ્યું આપણને. આ 3 મોલ છે, તો દ્રાવ્યના મોલ એટલે કે 3, અને આ જે તમને ગ્રામમાં મળ્યું છે અને તમારે શેમાં ફેરવવાનું? કિલોગ્રામમાં. 1, 2, 3 એટલે 1.074 કિલોગ્રામ. તો આ તમે કિંમત મૂકશો એટલે તમને શું મળશે? અહીંયા જવાબ મળશે 2.79 મોલલ બરાબર. સ્મોલ એમ વડે મોલલ દર્શાવાય અને મોટા એમ વડે મોલલ દર્શાવાય. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ પૂરું થાય છે, બરાબર છે? આ બધી વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે, મોલાલિટી ઉપર. તો આજે આટલું રાખીશું.